અમરેલી જિલ્લાના શિયાળબેટ ખાતે હજરત સવાઈ પીર બાબાના ઉર્ષ સાનો શોકતથી ઉજવણી કરવામાં આવી. ત્યારે હિન્દુ મુસ્લિમ આસ્થાનું કેન્દ્ર છે હજરત સવાઈ પીર બાબા. દરરોજ હજારો લોકો પોતાની મન્નત પૂર્ણ કરવા માટે આવે છે. આ ઉર્ષ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે હાલ અહીં બે દિવસ સુધી ઉર્ષ મનાવવામાં આવે છે, જેમાં બાબાની દરગાહ પર સંદલ શરીફ ચાદર ચડાવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન દરગાહ પર અનોખું દ્રશ્ય સર્જાય છે. સમગ્ર દરગાહ પાણીથી ભીંજાય છે ત્યારે લોકો પોતાની મન્નત માંગે છે, અને જે લોકોને સંતાન સુખ ન હોય તેવા લોકોને સંતાન આપ્યા હોય તેવા અનેક કિસ્સા ઉર્ષ દરમિયાન જોવા મળે છે. રાત્રિના સમયે નાત શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને દરગાહના ખાદિમ ગફાર બાપુ દ્વારા આમ ન્યાઝ તકસીમ કરવામાં આવે છે, તેમજ રેડાણ ગ્રુપ દ્વારા ઉર્ષ દરમિયાન ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. રેડાણના વતની છે અને ગયા વર્ષે 2018ના ઉર્ષમાં અહીંયા સવાઈ પીર બાપુના ઉર્ષમાં આવ્યા હતા અને એમના લગ્ન કરે અંદાજે 5-7 વર્ષ થયા, 5-1 વર્ષ થયા, પણ એને ઓલાદ હતી નહીં. એટલે એને બાપુની પાસે અરજ કરી કે બાપુ મારે દીકરો નથી, મારે ઓલાદ નથી, તો તમે કાંઈક મારું મીઠું ફળ મને આપો. એ ગયા વર્ષે એને માનતા માની બાપુની, અને આ વર્ષે બાપુએ એને દીકરો આપ્યો અને એ પોતે અહીંયા બાપુના દરબારમાં એ પોતાની માનતા પૂરી કરવા માટે અહીંયા આ વખતે પણ આવી ગયા છે. એ આ બેઠા એ ભરતભાઈ બાંભણિયા નેડાના વતની છે, પોતે જાતે કોળી પટેલભાઈ છે, પણ બાપુની ઉપર એટલી બધી એને શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે બાપુ મને જરૂર દીકરો આપશે, અને બાપુએ એને દીકરો આપ્યો અને એનું પાણું બાપુ એના દીકરાને 1 ના 21 કરે, સમજા, એવી સ્વાઈ પીર બાપુની બારગામાં દુઆ. મોહસિન પઠાણ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.